જય હિન્દ મિત્રો હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર ત્રીજી એપ્રિલના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો ચાલો ચર્ચા શરૂ કરીએ ફ્રેન્ડ્સ આગળ વધુ એના પહેલાં ઘણા મારા મિત્રો મને પૂછતા હોય કે સર વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવી ક્યાંથી તો તમારી પાસે બે ઓપ્શન છે એક તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો જ્યાં રોજેરો રોજી રોજ હું પીડીએફ શેર કરતો હોઉં છું અને બીજું મારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન કરી શકો છો મારો વોટ્સઅપ નંબર ઓલરેડી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલો હોય છે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો એ પણ કરી લેજો હવે આપણે જે ગઈકાલે જે પ્રશ્નો પૂછ્યા હતા ફ્રેન્ડ્સ એના જવાબ હવે ઘણા લોકો મને પૂછતા હોય સર કોમેન્ટ બોક્સની અંદર ઘણા બધા જવાબો આવે છે એમાંથી સાચા જવાબ કયા ખ્યાલ આવતો નથી તો એનું નિરાકરણ લાવવા માટે એક પ્રયત્ન શરૂ કર્યો છે મેં હવે એપ્રિલ મહિનાથી રોજે રોજ હું જે જે લોકોની મને કોમેન્ટ સારી લાગશે એને હું ડિસ્ક્રાઈબ કરીશ વિડીયોની અંદર તો હું જવાબ નહીં વાંચું જવાબ તમે જાતે વાંચી લેજો પણ અહીંયા કોડિયાતર ગોવિંદભાઈ જય કરમાતા અને નીરવ પદ્મસુ સુંભિયા આ ત્રણેય ભાઈઓએ બહુ સરસ જવાબ આપ્યો છે તો એ લોકોનો હું આભાર વ્યક્ત કરીશ કે જવાબ આપવા માટે અને જે લોકો જવાબ નથી આપતા એ લોકોને પણ વિનંતી કરીશ કે થોડુંક પાર્ટિસિપેશન કરવાનું રાખજો ફ્રેન્ડ્સ કોમ્પિટિશનમાં આવવાનો પ્રયત્ન કરજો હવે પાછલી જીએસએસએસબી પરીક્ષાની વાત કરીએ ગૌણ સેવા પસંદગી બોર્ડની વાત કરીએ તો એ પરીક્ષાની અંદર તાલુકાઓ વિશે જિલ્લાઓ વિશે રાજધાનીઓ વિશે વધારે પૂછાય છે હવે એટલે કે એક બે માર્કના પ્રશ્નો હવે કમ્પલસરી હોય છે એને ગોખવાનો પ્રયત્ન ન કરો ફ્રેન્ડ ગોખશો તો હંમેશા ઓલવેઝ તમને ડાઉટ થશે પરીક્ષાની અંદર એને વાંચવાનો જ રાખવાનો વારે કરીએ રિપીટીટલી વાંચવાનું રાખો ફ્રેન્ડ્સ અને જિલ્લા વાઇઝ જ વાંચો મારો એક અભિગમ છે કારણ કે તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ પૂછાતો હોય છે અહીંયા વાત કરીશું બનાસકાંઠા તાલુકો બનાસકાંઠા જિલ્લો અને એના તાલુકા બનાસકાંઠા જિલ્લાના તાલુકા એક છે અમીરગઢ દાતા દાનેરા કાંકરેજ વડગામ પછી આવશે ભાભર દાંતીવાડા ડીસા પાલનપુર વાવ પછી દિયોદર થરાદ લાખાણી અને સુઈગામ આ સુઈ ગામ અત્યારે હાલ ચર્ચામાં છે તો એ પૂછાઈ શકે છે તમને બીજું લાખાણી કયા જિલ્લામાં આવેલું છે એમ પૂછાઈ શકે છે હવે આગળ વાત કરીએ તો બીજું એક પૂછાય વાવ કયા જિલ્લામાં આવેલું છે ભાભર કયા જિલ્લામાં આવેલું છે આ વિવિધ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકે છે ફ્રેન્ડ્સ તો આપણે રોજે રોજ એક જિલ્લા વિશે આવી રીતે ડિસ્કસ કરતા રહીશું રિપીટેડલી ચાલુ રાખીશું જેથી કરીને આપણને યાદ રહી જાય ફ્રેન્ડ્સ હવે વાત કરીએ પદ્મશ્રી પુરસ્કારનો જે બીજો દોર છે પહેલાં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા અમુક લોકોને અને અમુક લોકોને બીજી એપ્રિલના રોજ આપવામાં આવે છે ફ્રેન્ડ્સ તો એમાં આપણા ગુજરાતના શ્રી ઝવેરીલાલ દલપતરામ મહેતા એમનો મૂળ ખાસ યાદ રાખી લેજો ફોટો જર્નાલિસ્ટ ગુજરાતના ડિકેડેક દાયકાઓ સુધી ગુજરાતમાં ડેલી ગુજરાત સમાચારની અંદર એમણે કામ કર્યું છે ફ્રેન્ડ્સ લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમ હતા ફ્રેન્ડ્સ તો એક ખાસ યાદ રાખજો ગુજરાત સમાચારમાં ક્યાં કામ કરતા હતા ડેલી ગુજરાત સમાચારની અંદર એમનું આવતું હતું વર્ક આવતું વર્ક્સ અહીંયા એક વસ્તુ વર્કડ લખ્યું છે એટલે આપણે સમજી લઈએ છીએ હવે વાત કરીએ બીજા એક ગુજરાતી મેડિસિન એટલે ઓન્કોલોજી વિભાગના સર્જન ગુજરાતના પંકજ મનુભાઈ શાહ એમને પણ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો સ્પેશ્યાલિસ્ટ છે કેન્સરના અને કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ફોર્મર ભૂતપૂર્વ ડાયરેક્ટર પણ છે આગળ વાત કરીશું આપણા ભારતીય ટીમના સફળતમ કપ્તાનમાંથી એક એટલે સફળતમ કપ્તાનમાં પહેલાં નંબરે કોઈ આવતું હોય તો એ છે મહેન્દ્રસિંહ ધોની आज आपला राष्ट्रपति रामनाथ कोविंद एमने पद्मभूषण पुरस्कार थी सम्मानित कर महेंद्र सिंह धोनी ने अने भारतना ओनली एकमात्र कप्तान जेमें आईसीसी लिमिटेड ओवर ट्रॉफीज जीती हुए। क्लियर थ्री आईसीसी लिमिटेड ओवर ट्रॉफी जीती हो कई कई ट्रॉफी जीती है ये मैंने कमेंट बॉक्स में लख एक तो हज़ार सात और बीजों એના સિવાય કઈ ટ્રોફી આવશે એની અંદર એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે હવે વાત કરીએ કે અહીંયા એ ડ્રેસ પહેરીને આવ્યા હતા લેફ્ટનન્ટ કર્નલનો કારણ કે એમને એ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવેલા છે બીજો એક સંજોગ ઊભો થયો કે બે બે હજાર અગિયારમાં આજથી સાત વર્ષ અગાઉ બીજી એપ્રિલના રોજ ભારતે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને બે હજાર અગિયારનું વર્લ્ડ કપ જીત્યું હતું ફ્રેન્ડ્સ તો એક સંજોગ ભેગો થઈ ગયો છે ને આ જ દિવસે એમને પદ્મભૂષણ પુરસ્કાર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ફ્રેન્ડ બે હજાર સાતમાં એમને આપણા દેશનું સર્વોચ્ચ સર્વોચ્ચ રમતગમત જગતનો પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બે હજાર નવમાં એમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો ફ્રેન્ડ હવે વાત કરીએ ભારતના બે ટેનિસ પ્લેયર જે ગુમનામ હોય છે પરીક્ષામાં ઘણી વખતે પૂછાઈ જતા હોય છે અને ખબર જ ફિલ્ડ સાથે સંકળાયેલા છે તો અંકિતા લેફ્રોક્સ એ બસો બારમાં નંબર પર આવી ગયા રેન્કિંગની અંદર ટેનિસ રેન્કિંગની અંદર ફ્રેન્ડ્સ અને બીજા જે ફ્રેન્ડ છે રામનાથન એ એકસો બત્રીસમાં માં નંબરે આવી ગયા છે ફ્રેન્ડ્સ તો એ ખાસ યાદ રાખજો એનું રેન્કિંગ ધીરે ધીરે બહુ આગળ આવી રહ્યા છે ફ્રેન્ડ્સ હવે વાત કરીશું રામનાથ કોવિંદે શ્રી મનોજ જોશીને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા તેઓ ટીવીમાં ફિલ્મ એક્ટર ગુજરાતીમાં પણ ઘણા બધા નાટકોમાં પણ જોવા મળ્યા છે આપણને મરાઠીમાં હિન્દીમાં ઘણા એવા સારા સારા રોલ છે ફ્રેન્ડ્સ એક વિવાહ એસાવી એની અંદર બી તમે એમને જોયા હશે અને જે ચાણક્યનો રોલ આવતો હતો ટીવી પર એમાં બહુ જ પ્રખ્યાતિત થઈ ગયા થયા હતા ફ્રેન્ડ્સ મામલે કેન્દ્ર સરકારે પિટિશન દાખલ કરી છે સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટે પણ ગ્રાહ્ય રાખી લીધું છે આપણા કાયદા મંત્રી કોણ છે રવિશંકર પ્રસાદ છે કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમમાં સુધારાથી લઈને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પુનઃ વિચાર પિટિશન દાખલ કરવામાં આવી છે જેને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી દીધી છે હવે એટલે કે સુપ્રીમ કોર્ટ પોતે આપેલા ચુકાદા પર ફરી પાછો નિર્ણય કરશે અને હન્ડ્રેડ પર્સન્ટ આ રિવ્યુ પિટિશનને ધ્યાનમાં રાખીને જો ચુકાદો આપવામાં આવે છે એને હન્ડ્રેડ પર્સન્ટ મને એવું લાગે છે જ્યાં ત્યાં સુધી એને કેન્સલ રાખવામાં આવશે એટલે કે જે ચુકાદો છે એને રદ કરવામાં આવશે હવે ચુકાદો શું હતો કે એસસી એસટી અધિનિયમ અંતર્ગત એટલે એટ્રોસિટી એક્ટ અંતર્ગત જે ધરપકડ થતી હતી ડાયરેક્ટ એ ધરપકડ પહેલાં તપાસનો આદેશ જે છે કરવો એવું સુપ્રીમ કોર્ટે કીધું સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું ઘણા ફોલ્ટી કેસ આવી રહ્યા છે એ સંદર્ભમાં લીધું હતું તો લેટ સી આની અંદર શું આવે છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ જ્યારે આ વસ્તુ આવી છે ત્યારે જે લોકો પોલીસ મહેકમની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે પીઆઈની તૈયારી કરી રહ્યા હોય કે પછી ડીવાયએસઓ તરફ જ હોય હાઈકોર્ટ તરફ જઈ રહ્યા હોય કારણ કે સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલો મુદ્દો છે અને કાં તો પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસની કોઈપણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હોય તો આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ થશે અને આ મુદ્દા સાથે બંધારણને તમારે જોડવું પડશે જ્યારે બંધારણને તમારે જોડવાનું હોય છે તો હું તમને કેટલાક અનુચ્છેદ કહું છું તમારી પાસે બંધારણની બુક હોય તો અનુચ્છેદ વાંચજો એક તો અનુચ્છેદ નંબર એકસોને સડત્રીસ વાંચજો ફ્રેન્ડ્સ એકસો ને પિસ્તાલીસ અને એકસો ને એકતાલીસ આ ત્રણ અનુચ્છેદ ખાસ વાંચજો આવનારી પરીક્ષામાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે અનુચ્છેદ એકસો સડત્રીસ

भारत की क्रिकेट टीम नो प्रथम वर्ल्ड कप को कप्तानी में जीत्या क्या वर्षे मैन ऑफ द सीरीज नो खिताब को प्राप्त करो तो? आ ना जवाब तमारे मने कमेंट बॉक्स में लखी जाना है चलो जुए को आंसर साचा आए फ्रेंड्स एक दुखद समाचार की बात करिए फ्रेंड्स અડત્રીસ ભારતીયોના અવશેષો ઈરાકથી ઈરાકમાં માર્યા ગયા હતા એમના અવશેષો ડીએનએ દ્વારા જાંચ કરીને પાછા ભારત લાવવામાં આવ્યા છે એટલે કે ઈરાકનું જે મોસુલ શહેર છે એ વખતે આપણને ખબર છે ઇસ્લામિક સ્ટેટ એટલે કે આતંકવાદી આઈએસ આઈએસઆઈ આતંકવાદીનો હુમલો થયો હતો એમણે કબજો કર્યો ઘણા દેશના નાગરિકો માર્યા ગયા હતા એમાંથી ભારતના પણ અડત્રીસ ભારતીયોનો અવશેષો લઈને રાજ્યમંત્રી જનરલ વીકેસી સોમવારે ભારત ફર્યા છે અને ઈરાકની રાજધાની બગદાદથી આવ્યા છે લઈને સૌથી પહેલાં એ જે પ્લેન છે લેન્ડિંગ ક્યાં કરવામાં આવ્યું પંજાબ પંજાબના અમૃતસર એરપોર્ટ ખાતે અને ત્યાંથી એ પટના જશે ફ્રેન્ડ પંજાબ સરકારે જે મૃતકો જે છે એના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર અને પરિવારના દરેક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે ફ્રેન્ડ

હવે એ બિલ શું છે આ બિલ એવું કહે છે કે જો એનો અમલ થઈ જાય તો આયુર્વેદના ડોક્ટર એલોપેથોની સાર એલોપેથીની સારવાર કરી શકશે હવે આ કાયદામાં આ પ્રકારની કોઈ જોગવાઈ તો છે નહીં પહેલાંથી તેમ છતાં સરકાર એને ઉમેરવા જઈ રહી છે અને જે અત્યારે હાલ બીજો એક મુદ્દો અને અંદર અગત્યનો આવે છે કે જે મેનેજમેન્ટ કોટા પંદર ટકા જે છે એને સરકારી કોટા પંચ્યાસી ટકા છે આ જો આ બિલ મંજૂર થઈ જાય તો મેનેજમેન્ટ કોટા પચાસ ટકા અને સરકારી કોટા પણ પચાસ ટકા એટલે કે આવનારા સમયમાં જો તમારે ડોક્ટરીનો અભ્યાસ કરવો હોય તો તો અત્યારે મોંઘું છે જ એ મોંઘું થઈ જશે ફ્રેન્ડ્સ તો એ સંદર્ભમાં વિરોધ કરવામાં આવ્યો છે શક્તિસિંહ ગોહિલને બિહારના બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે ફ્રેન્ડ્સ ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય વક્તા શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે આ પહેલા બિહાર કોંગ્રેસના પ્રભારી કોણ હતા તો સીપી જોશી સાહેબ હતા પ્રદેશ પ્રમુખ આપણા ભરતસિંહજી સોલંકી એમનું રાજીનામું આવ્યું એના પછી યુવા નેતા અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી ફ્રેન્ડ્સ ટિયાગોંગ વન કયા દેશનું સ્પેસ સ્ટેશન છે તો ચીનનો છે એ પણ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ ચીનનું બેકાબુ થઈ ચૂકેલું સ્પેસ સ્ટેશન તિયાગો સોમવારે દક્ષિણ પ્રાંત પ્રશાંત ક્ષેત્રમાં ધરતીના વાયુમંડળમાં પહોંચતા નષ્ટ થઈ ગયો હતો પરંતુ ત્રીસથી ચાલીસ ટકા જો હિસ્સો બાકી રહી ગયો હતો એ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યો ફ્રેન્ડ્સ ચીનમાં આજે સ્પેસ સેટરની સ્પેસ સ્ટેશનની વાત કરીએ તો દસ પોઈન્ટ ચાર મીટર લાંબુ આ સ્પેસ સ્પેસ ક્રાફ બે હજાર અગિયારમાં એને લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચીનની સ્પેસ એજન્સીનું નામ પણ ખાસ યાદ રાખજો ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને ભારત દેશની સ્પેસ એજન્સીનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને હાલમાં જ ભારત દ્વારા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને જે કોમ્યુનિકેશન સેટેલાઇટ અવકાશમાં મોકલવામાં આવ્યો ફ્રેન્ડ્સ એ અત્યારે એનો સંપર્ક તૂટી ગયો છે ફ્રેન્ડ્સ એ સેટેલાઇટનું નામ અને સેટેલાઇટ કયા લોન્ચ વ્હીકલ કયા લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ફ્રેન્ડ્સ ડબલ્યુ એ રેન્કિંગ વર્લ્ડ ટેનિસ રેન્કિંગની વાત કરીએ ફ્રેન્ડ્સ તો એમાં પોતાનું પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે એટલે સ્પેનના રાફેલ નડલ પાછા પોતે ક્યાં આવી ગયા છે એક પણ મેચ રમી નથી છતાં પણ પહેલા નંબરે પાછા આવી ગયા છે તો હમણાં જ આપણે ન્યૂઝમાં જોયું હતું કે વીસ ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીતનાર રોજર ફેડરરની વાત કરીએ તો એ પહેલા નંબરે હતા પરંતુ મિયામી ઓપનમાં બીજા રાઉન્ડમાં તેમની હાર થઈ છે અને એ હવે પહેલાથી બીજા નંબરે આવી ગયા છે એટલે કે જે રફેલ નડાલ જે છે એમના આઠ હજાર સાતસો સિત્તેર પોઈન્ટ થઈ ગયા છે જ્યારે ફેડરરના હવે આઠ હજાર છસો સિત્તેર આઠ હજાર સાતસો સિત્તેર છસો સિત્તેર આ સિવાય વાત કરીએ તો ત્રીજા સ્થાન પર કોણ છે મારિન સિલિચ જ્યારે મિયામી ઓપનમાં ફાઇનલ હાર ફાઇનલમાં હારેલા અલેક્ઝાન્ડર જ્વેરથ ચોથા સ્થાન પર છે ફ્રેન્ડ આપણી જે સાનિયા મિર્ઝા છે ભારતની એ ત્રેવીસમાં નંબરે છે અને સ્લોયન સ્ટીફન એ નવમા ક્રમાંકે પહોંચી ગયા છે હવે મહિલાઓની અંદર વાત કરીએ તો પ્રથમ સ્થાન પર કોણ છે સિમોના હાલેપ બીજા નંબરે છે ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકા અને સ્પેનની ગાર્બાઇન મુગરોઝા એ ત્રીજા નંબરે છે હવે અહીંયા પ્રશ્ન તમારા માટે ઉદ્ભ થાય છે ફેડરર અહીંયા રાફેલ નડાલની વાત કરીએ તો રાફેલ નડાલ જે છે સોરી રાફેલ નડાલ અને રોજર ફેડરર કયા દેશથી બિલોંગ કરે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે માયામી ઓપનની વાત કરીએ તો ઓપનમાં લોન સ્ટીફન્સ ચેમ્પિયન બન્યા છે તો અમેરિકન ટેનિસ ખેલાડી છે અમેરિકાના છે ફાઇનલમાં જીત મેળવી છે ફ્રેન્ડ્સ એમણે અને ફાઇનલમાં કોને હરાવ્યા લેટવિયાના યલેના ઓસ્ટા પેન્કોને પરાજય આપ્યો એમણે એ પણ ખાસ યાદ રાખજો અને ટોપ ટેનની અંદર એ હવે પહોંચી ચુક્યા છે અને પુરુષ ડબલમાં અમેરિકાના બ્રાયન બંધુઓનું ચેમ્પિયન થયા છે એ પણ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ ફોર્બ્સની એક યાદી આવી છે વિશ્વના પચીસ એટલે કે પચીસ સ્પોર્ટ પર્સનની વાત કરીએ તો એમાં ભારતની માત્ર બે મહિલાઓના સ્થાન પ્રાપ્ત થયું છે ફોર્બ્સની પચીસ લોકોની યાદીની અંદર આ બે વ્યક્તિ કોણ છે તો એક છે સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીની વાત કરીએ તો આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સના ઓનર નીતા અંબાણી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિથાલી રાજને સ્થાન મળ્યું છે પચીસ લોકોની યાદીમાં માત્ર બે જ ભારતીયોને સ્થાન પ્રાપ્ત હોય છે નીતા અંબાણી નવમા સ્થાને અને મિતાલી રાજ સાથે સંકળાયેલા છે ત્રણે ત્રણ મહિલા પહેલા સ્થાન પર ફીફાના જે મહાસચિવ જે છે ફાતમ સાંબા દિયુપ સમેરા સેનેગલ જે બીજા સ્થાન પર વાત કરીએ તો ફીફા અને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી કમિશનના સભ્ય લીડિયા નેસ્કેરા અને ત્રીજા સ્થાન પર ફૂટબોલ મહાનિર્દેશક ફ્લોરિસ હાર્ડોએન છે નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની પહેલાં ભારતીય મહિલા સભ્ય બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કરેલું છે તો યાદ રાખજો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન ઓલમ્પિક કમિટી એના પ્રથમ ભારતીય મહિલાનું નામ તો એ આવશે નીતા અંબાણીજી ફ્રેન્ડ્સ આગળ વાત કરીશું કે મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ એ આપણા દેશનું સૌથી સ્વચ્છ હવાઈ એરપોર્ટ છે ફ્રેન્ડ્સ હવાઈ અડ્ડાનું એનું સ્થાન પ્રાપ્ત થયું છે અને હવાઈ અડ્ડાના આપણે જે નિર્દેશકની વાત કરીએ બીબી રાવ જે છે નવી દિલ્હીમાં એર ઇન્ડિયા ઓથોરિટીની વાત કરીએ એના ત્રેવીસમા વાર્ષિક સમારોહ દરમિયાન આ પુરસ્કારની જાહેરાત કરી ફ્રેન્ડ્સ અને આ જે સર્વેક્ષણ જે છે ટોટલ આપણા દેશના ત્રેપન જે હવાઈ અડ્ડાઓ છે એમાં કરવામાં આવ્યું હતું જેમાં આપણું જે મંગલુરુ એટલે કે અહીંયા મેંગ્લોરની વાત કરીએ તો એ સૌથી સ્વચ્છ છે સંયુક્ત રાષ્ટ્રની વિશે થોડીક ચર્ચા કરી લઈએ આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ કરવામાં આવેલી છે અત્યારે હાલ એના એકસો ત્રાણું સભ્યો છે સંયુક્ત રાષ્ટ્રનું જે મુખ્ય મથક જે છે ન્યુયોર્ક યુએસએ ખાતે આવેલું છે અને એન્ટોનિયો જીટ્રસ એન્ડ ગુટારિયસ કે જીટોરિયસ જે કો એ ડાયરેક્ટર મહાસચિવ છે સંયુક્ત રાષ્ટ્રના ફ્રેન્ડ્સ હવે જાપાન ખાતે બારબા એશિયા પેસિફિક સિટી સમિટ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ફ્રેન્ડ્સ તો એ કેમ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ શહેરીકરણની સમસ્યા ખૂબ વધતી જઈ રહી છે એને ધ્યાનમાં રાખીને બે હજાર ત્રીસ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર એક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે એમાં જે શહેરોનું જે સિલેક્શન કરવામાં આવ્યું છે એમાં પ્રથમ ક્રમે જે છે એ કુકુવા જાપાનનો પછી સુરબિયા સેન્જેન અને ચોથા નંબરે અમદાવાદનો સામેલ કરવામાં આવ્યો છે એ ખાસ વસ્તુને ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ જેમ એકસો આઠની સેવા મનુષ્યો માટે ચલાવવામાં આવી રહી છે એ મનુષ્યો માટે ચલાવવામાં આવે છે એ રોડ પર ચાલે છે એકસો આઠ અત્યારે હવે હવામાં ચાલતી નથી હવે પાણી પાણીમાં ચાલતી એટલે પહેલાં રોડ પર ચાલતી હતી જમીન પર હવે પાણી પર હવે આશા રાખીએ કે એકસો આઠ હવે હેલિકોપ્ટરના ફોર્મમાં પણ આવી જશે ટૂંક સમયની અંદર તો જે આપણને ખબર છે છે કે કિલોમીટર લાંબો ત્યાં માછીમારોને પડતી સમસ્યાઓ એમને મદદરૂપ માછીમારો એકસો આઠ ઇમરજન્સી જે છે એમ્બ્યુલન્સ બોર્ડ શરૂ કરવામાં આવી છે ફ્રેન્ડ આજના દિવસના કેટલાક પ્રશ્નો તરફ નજર રાખી લઈએ લાંબા ગાળાના સોદા હેઠળ અમેરિકા દ્વારા ભારતને ભારતને દાભોલ ટર્મિનલમાં ભારતના દાભોલ ટર્મિનલમાં પ્રથમ એલએનજી કાર્ગો મળ્યો છે આ દાભોલ કયા રાજ્યમાં સ્થિત છે તો એ આવેલું છે મહારાષ્ટ્રની અંદર ફ્રેન્ડ્સ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાજ્યપાલ અને એની રાજધાની જો તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો બાકીના રાજ્યોનો પણ યાદ આવે તો પણ અવશ્યથી લખજો ફ્રેન્ડ્સ કયા દેશે વાત કરીએ હાલમાં કે કયા દેશે તાજેતરમાં તેની નવીનતમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સમર્થ યા તો સમર્થ જે તમે કહો એનું સફળ પરીક્ષણ હાથ ધર્યું છે તો દેશ કયો છે રશિયા જેના કરતા ધરતા અત્યારે કોણ છે વ્લાદિમીર પુતિન એ ચોથી વખત ચૂંટાઈને આવે છે એ પણ ખાસ યાદ રાખજો અને રશિયાની રાજધાની તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાની છે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે ખાલ જગ્યા અને નવી દિલ્હી વચ્ચે ભારતના સૌથી લાંબા એલિવેટેડ રોડનું ઉદ્ઘાટન કર્યો છે ફ્રેન્ડ્સ તો એ કયા કયાથી દિલ્હીથી કોને કનેક્ટ કરશે તો દિલ્હીથી ગોરખપુરને કનેક્ટ કરશે ફ્રેન્ડ્સ બે હજાર સત્તર માટે તેલંગાણા સ્પોર્ટ જર્નાલિસ્ટ એસોસિએશનનો જે વાર્ષિક પુરસ્કાર જે છે એમાંથી નીચે આપેલામાંથી કોને

ફોન મોબાઈલ ફોનનું ઉત્પાદક બન્યું છે તો એ બન્યું છે ચીન પછી એટલે પહેલા નંબરે આવે છે ચીન બીજા નંબરે આવે છે હવે ભારત આ પહેલા કોણ હતું વિયેતનામ બીજા નંબરે હતું ફ્રેન્ડ્સ વિયેતનામની રાજધાની હનોઈ મુદ્રા વિયેતનામી જોંગ અને રાષ્ટ્રપતિ ત્રણ દઈ ક્વેંગ ત્રણ દઈ ક્વેંગ ઉત્કલ દિવસ ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ફ્રેન્ડ તો એ ભારતના ઓરિસ્સા રાજ્યનો સ્થાપના દિવસ છે ફ્રેન્ડ્સ કર્ણાટકના મુખ્યમંત્રી રાજ્યપાલ અને રાજધાની અવશ્યથી મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિયામી ઓપન બે હજાર અઢાર કોણે જીત્યો છે તો એ જીત્યો છે સ્લોઅન સ્ટીફન્સે એ પણ યાદ રાખજો સ્લોઅન સ્ટીફન્સે અને કોને હરાવ્યા તો જેલેના ઓસ્ટપેન્કોને હરાવીને કયા ભારતીય રાજ્યે સંતોષ ટ્રોફી ફૂટબોલ ચેમ્પિયનશિપ બે હજાર અઢાર જીતી લીધી છે ફ્રેન્ડ્સ तो ए जीती छे फ्रेंड्स केरळ राज्ये कोने हरावीने पश्चिम बंगाल अ अभी बात करे संतोष ट्रॉफी ની વાત કરે તો લગભગ आई थिंक 32 વખત મને એક્ઝેક્ટલી આંકડો યાદ નથી પણ તો 32 વખત પશ્ચિમ બંગાળ ચેમ્પિયન છે પણ આ વખતે કેરળ ચેમ્પિયન બની છે फ्रेंड्स 2017 માં દેલંગાણા સ્પોર્ટ જર્નાલિસ્ટ એસોસિએશન ના વાર્ષિક પુરસ્કારમાં શ્રેષ્ઠ કોચ ઓફ ધ યર ના પુરસ્કારથી કોને नवाजવામાં આવે છે શ્રેષ્ઠ કોચ તો શ્રેષ્ઠ કોચ જે છે એ નવામાં એવા જવામાં આવ્યા છે રમાકાંત આચરેકરજીને સોરી માય મિસ્ટેક ધેટ નોટ રમાકાંત આચરેકર બટ ઇટ ઇઝ ફૂલેલા ગોપીચંદ કોને સન્માનિત કરવામાં આવે છે ફુલેલા ગોપીચંદજીને બે હજાર સત્તર માટે તેલંગાણા સ્પોર્ટ જર્નાલિસ્ટ એસોસિએશનના વાર્ષિક પુરસ્કારમાં લાઈફ ટાઈમ એવોર્ડ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા એન મુકેશ કુમાર બી એડ ધરાવતું ઈંધણ ભારતના તમામ શહેરોમાં કયા વર્ષે શરૂ કરવામાં આવશે તો એ શરૂ કરવામાં આવશે કયા વર્ષ સુધીમાં બે હજાર વીસ સુધીમાં ભારતના તમામ શહેરમાં શરૂ કરવામાં આવશે અત્યારે બી ફોર ચાલે છે બંને વચ્ચે ડિફરન્સ એટલો છે કે સલ્ફરની માત્રામાં જ ફેરફાર છે ફ્રેન્ડ હવે વાત કરીએ કે આપણે કેન્દ્રીય મંત્રી પેટ્રોલિયમ અને નેચરલ ગેસના स्किल डेवलपमेंट pr -pr ना जे केंद्रीय मंत्री कोण छे तो एक छे धर्मेंद्र प्रधान छे धर्मेंद्र प्रधान जेपी नड्डा हेल्थ मिनिस्ट्री खास याद रखो इंटरकॉन्टिनेंटल बैलेस्टिक मिसाइल आईसीबीएम सतान अँ सतान कया देश नी छे तो ए नी छे फ्रेंड्स खास याद रख સોલ્ટ લેગ સ્ટેડિયમ કયા શહેરમાં સ્થિત છે તો એ આવેલું છે કોલકત્તા ખાતે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ છે એના પાછળ આજના દિવસના જવાબો મેં લખી દીધા છે વિડીયો તમને લાગે કે જે પણ માહિતી આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરી છે તમને પસંદ આવી હોય તમને લાગે કે આવનારી પરીક્ષામાં મને કેમ કેમ મદદરૂપ થશે પાછલી પરીક્ષાઓ આપી છે એમાં ક્યાંક મદદરૂપ થયો હો તો એના વિશે તમારા પ્રતિભાવો વિચારો આવકાર્ય છે અને એના માટે તમે કોમેન્ટ બોક્સનો ઉપયોગ કરી શકો છો તો વિનંતી કરીશ કે કોમેન્ટ બોક્સનો ઉપયોગ વધુમાં વધુ કરજો વધુમાં વધુ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ અને શેર કરજો ફ્રેન્ડ્સ સૌથી અગત્યની વસ્તુ છે ફ્રેન્ડ્સ તમારી લાઇક અને શેર આવશે તો ઓટોમેટિકલી મને હિંમત મળશે બીજા નવા વિડીયો બનાવવાની ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર